ધવલ અજાણી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ચાલતા ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય કમ્પ્યુટર ધોરણ છઠ્ઠું. તો છઠ્ઠા ધોરણની અંદર આપણે પહેલા ચેપ્ટરનો અભ્યાસ ખૂબ જ સારી રીતે કમ્પ્લીટ કરી લીધો છે. જે આપણે પહેલું ચેપ્ટર હતું જેમનું નામ હતું કમ્પ્યુટર પરિચય, તો આજે કમ્પ્યુટર પરિચય નામનું જે ચેપ્ટર હતું એની અંદર કમ્પ્યુટર એટલે શું, કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. ત્યારબાદ કમ્પ્યુટરનો ઇતિહાસ, કમ્પ્યુટરના ફાયદાઓ, આવા ઘણા બધા ટોપિક વિશે આપણે અભ્યાસ કરી લીધો. તો આપણો હવે જે ટોપિક છે એ છે પ્રેક્ટિકલ બેઝ આધારિત છે, કે વિન્ડોઝમાં ફાઇલ અને ફોલ્ડર, વિન્ડોઝમાં ફાઇલ અને ફોલ્ડર આ ટોપિક પર આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. તો સૌ પ્રથમ ફાઇલ એટલે શું અને ફોલ્ડર એટલે શું, તો ચાલો આના વિશે સમજીએ. તો સૌ પ્રથમ હું ડેસ્કટોપ પર એક ફોલ્ડર બનાવવા જઈ રહ્યો છું. ફોલ્ડરનું નામ આપણે આપશું સ્ટાન્ડર્ડ 6. મેં ફોલ્ડર બનાવી નાખ્યું છે STD6. આ ફોલ્ડર બનાવ્યું છે, તમે ફોલ્ડરનો સિમ્બોલ જોઈ શકો છો. હવે આ ફોલ્ડરની અંદર આપણે હજી એક વ્યવસ્થિત ફોલ્ડર બનાવી દઈએ, તો STD6 2020 સ્ટાન્ડર્ડ 6 2020. હજો અહીંયા જે ફોલ્ડરનો જે આઇકન છે એ તમે જોઈ શકો છો, એને એકદમ આપણે મોટી સાઇઝનો કરી નાખી જેથી તમે વ્યવસ્થિત જોઈ શકો. આ જે ફોલ્ડર છે એનો આઇકન તમે જોઈ શકો છો, એકદમ પીળા કલરનો આઇકન છે. ચાલો, તો હવે આ હતું ફોલ્ડર. તો હવે વાત કરીએ ફાઇલની. તો ફાઇલ કેવી છે અને કેવા કેવા પ્રકારની ફાઇલ તમારા કમ્પ્યુટરમાં અવેલેબલ હોય છે, તો ચાલો તેના વિશે વાત કરીએ. તો સૌ પ્રથમ તમારી ટેક્સ્ટબુકની અંદર તમે જુઓ, પેજ નંબર 12ની અંદર એક ફાઇલનું ટાઈપ આપેલું છે, જે ફાઇલ છે ટેક્સ્ટ ફાઇલ. તો ચાલો ટેક્સ્ટ ફાઇલ વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. ટેક્સ્ટ ફાઇલ વિશે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ હું અહીં એક ટેક્સ્ટ ફાઇલ બનાવું છું, બરાબર. ટેક્સ્ટ ફાઇલને આપણે નામ આપશું ડેમો ફાઇલ 1. ડેમો ફાઇલ 1 આપી દીધું છે. જુઓ તમે એકદમ મોટી સાઇઝમાં અહીંયા સિમ્બોલ જોઈ શકો છો, ને આ જ સિમ્બોલ તમારી બુકમાં પણ આપેલો છે. આ જે ટેક્સ્ટ ફાઇલ છે એ લખાણ દર્શાવે છે, ટેક્સ્ટ ફાઇલ છે એ લખાણ દર્શાવે છે. ત્યારબાદ આપણે એક બીજી ફાઇલ બનાવીએ. હવે એ જે ફાઇલ બનાવશું એ ફાઇલ આપણે વર્ડ પેડની ફાઇલ બનાવવાના છીએ, જે માઇક્રોસોફ્ટ વર્ડ આવે છે એમની ફાઇલ આપણે બનાવવાના છીએ. તો માઇક્રોસોફ્ટ વર્ડ, બરાબર, અને વર્ડ પેડ. તો ચાલો વર્ડ પેડની ફાઇલ બનાવીએ, બરાબર. વર્ડ પેડ મેં ઓપન કરી લીધું છે. ત્યારબાદ હું અહીંયા ABCD ટાઈપ કરું છું, આલ્ફાબેટ ટાઈપ કરું છું. ફોન્ટની સાઇઝ થોડીક ઇન્ક્રીઝ કરી નાખી જેથી બધા લોકો વ્યવસ્થિત જોઈ શકે. અને ફાઇલને હું ત્યારે સેવ કરી દઉં છું ડેસ્કટોપ નામનું જે ફોલ્ડર છે આપણું, ત્યાં અહીં આપશું આપણે ડેમો ફાઇલ 2, આપીને સેવ કરી દેશું. અને બંધ કરીએ, તમે આ સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો ડેમો ફાઇલ 2, બરાબર. આ ફાઇલ તમે ઇઝીલી ઓપન કરીને જોઈ શકો છો. આજે તમે ફાઇલ જોવો છો, બરાબર, તમારી બુકમાં તમે જો વર્ડ પેડની ફાઇલ દર્શાવે છે. અહીંયા જે ફાઇલનો સિમ્બોલ છે એ જ છે, માત્ર નાનકડો અમદો ચેન્જીસ છે. જ્યાં તમારી બુકમાં W લખેલું છે ત્યાં અહીંયા માત્ર ને માત્ર A લખેલો છે. ખાલી સિમ્બોલ ચેન્જ છે, જે વર્ઝન ચેન્જ હોવાને કારણે છે, આમાંથી કોઈ એક્સ્ટ્રા ફેર પડતો નથી. ચાલો આ વસ્તુ બધાને સમજાઈ ગઈ છે. નેક્સ્ટ આપણે સમજીએ વર્ડની ફાઇલ બનાવી. તો વર્ડની જે ફાઇલ છે એ માઇક્રોસોફ્ટ વર્ડ 2007, તમારે જે સિલેબસમાં છે માઇક્રોસોફ્ટ વર્ડ 2007. અને ત્યારબાદ આપણે જે આગળ આવશે એ છે પાવરપોઈન્ટ. અહીંયા મેં પણ એક નોર્મલ આલ્ફાબેટ લખી નાખી છે, બરોબર. હવે આને આપણે સેવ કરી નાખશું, સેવ કરશું આપણા ફોલ્ડરમાં જ. તો કે ડેસ્કટોપ પર આપણું ફોલ્ડર છે STD6, ત્યાં જ આપણે સેવ કરી નાખીએ ડેમો ફાઇલ 3. ડેમો ફાઇલ 3 મેં સેવ કરી નાખી છે. ફાઇલ સેવ થઈ ગઈ છે. જો અહીંયા તમે સેમ ટુ સેમ આઇકન જોઈ શકો છો, તમારી બુકમાં જે આઇકન છે એવો જ આઇકન તમને અહીં જોવા મળે છે.
ત્યારબાદ ચિત્ર કે ઇમેજનું ઉદાહરણ, બરાબર. ઇમેજ કેવી હોઈ શકે તો એના માટે ચાલો જોઈએ. પિક્ચર્સ નામનું જે ફોલ્ડર છે એની અંદર, પિક્ચર્સ નામનું જે ફોલ્ડર છે એની અંદર અલગ અલગ પિક્ચર્સ આપેલા છે, બરાબર. આ પિક્ચર્સની અંદર તમે જોશો તો ત્યાં તમને સેમ ટુ સેમ ફોટોગ્રાફ જોવા મળશે. આ સેમ્પલ પિક્ચર છે, બરાબર. આ સેમ્પલ પિક્ચરની અંદર અહીંયા પિક્ચર્સ આપેલા છે, જેમ કે તમારી બુકની અંદર છે, બરાબર. એ ટ્યુલિપનું ચિત્ર છે, તમે અહીંયા ઓપન કરીને જુઓ, સેમ ટુ સેમ દેખાય છે, બરાબર. અને થોડાક જે આઈકન હું મોટા કરી નાખું જેથી એક્સ્ટ્રા લાર્જમાં દેખાશે. બધાને અત્યારે માત્ર માત્ર જે સિમ્બોલ દેખાય છે, બરાબર. ચાલો, તો આ હતું ચિત્ર ઇમેજનું ઉદાહરણ. હવે ઓડિયો ફાઇલ, ઓડિયો ફાઇલ પણ આવી જ રીતે તમને જોવા મળશે, બરાબર. મ્યુઝિક નામના ફોલ્ડરની અંદર સેમ્પલ મ્યુઝિક છે, ત્યાં અલગ અલગ અહીંયા છે, બરાબર. અને વિડીયોઝ ફાઇલ, તો વિડીયો ફાઇલ માટે જ્યાં જવાનું રહેશે તો કે વિડીયોઝ નામના ફોલ્ડરની અંદર, ત્યાં સેમ્પલ વિડીયો અને અહીંયા તમને વિડીયો જોવા મળશે. હવે ખાસ યાદ રાખજો, આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 વિન્ડોઝ ફાઇલ અને ફોલ્ડરની. વિન્ડોઝ ફાઇલ અને ફોલ્ડર્સની આપણે વાત કરી રહ્યા છીએ. આપણે ફોલ્ડર બનાવતા શીખી લીધું છે, ત્યારબાદ ફોલ્ડર બનાવતા શીખ્યા, ત્યારબાદ આપણે અલગ અલગ ફાઇલ પણ બનાવી લીધી છે, બરાબર. ફાઇલ બનાવી લીધી અને ફાઇલની જે સાઇઝ છે આપણે મોટી કરીને જોઈ રહ્યા છીએ કે 3 ફાઇલ બનાવેલી છે. હવે આ જો STD6 2020નું જે ફોલ્ડર છે એ ખાલી ફોલ્ડર છે. કેવું ફોલ્ડર છે? ખાલી. તો તમે ફોલ્ડરનો જે આઇકન છે એ જોઈને, માત્ર ને માત્ર ફોલ્ડરનો આઇકન જોઈને પણ તમે જાણી શકો છો કે આ ફોલ્ડર છે એ ખાલી છે કે ભરેલું. ખાલી છે કે ભરેલું આ કેવી રીતે જાણી શકાય? જો ચાલો, હવે આ ફાઇલ છે, હું આ ફાઇલની કોપી બનાવી લઉં છું આ ફોલ્ડરની અંદર, અને પછી આપણે એ ફોલ્ડરને જોશું કે ફોલ્ડર ખાલી છે કે ભરેલું. જો તમે જોશો, બરાબર, તો ફોલ્ડરના આઇકનમાં તમને ચેન્જ જોવા મળશે, કે જે ફોલ્ડરનો આઇકન છે ચેન્જ થયેલો જોવા મળશે. રિફ્રેશ કરી દઈએ એકવાર, એકાદ બે વાર, બરાબર. ફોલ્ડર ખાલી છે કે ભરેલું? ભરેલું ફોલ્ડરની અંદર ફાઇલ દર્શાવતું હશે, જ્યારે ખાલી ફોલ્ડર છે એ બ્લેન્ક કે બ્લેન્ક દર્શાવે છે. મેઇન આપણો ટોપિક છે લાઇબ્રેરી. તો ચાલો લાઇબ્રેરી વિશે વાત કરીએ. તો લાઇબ્રેરી ઓપન કરવા માટે તમારે સૌ પ્રથમ સ્ક્રીનમાં ડાબી બાજુ જોવાનું રહેશે. અહીંયા આપેલી છે લાઇબ્રેરીઝ. તો વિન્ડોઝમાં 4 લાઇબ્રેરી ફાઇલ ધરાવે છે, બરાબર. તમામ ફાઇલ અને ફોલ્ડરને સંગ્રહવા તથા વ્યવસ્થિત કરવા માટે જે લાઇબ્રેરીનો ઉપયોગ થાય છે. હું રિપીટ કરું છું, વિન્ડોઝની અંદર અલગ અલગ 4 લાઇબ્રેરી આપેલી હોય છે, જેમાં સૌથી પહેલું છે ડોક્યુમેન્ટ્સ, ત્યારબાદ પિક્ચર્સ, મ્યુઝિક અને વિડીયોઝ. આ મુખ્યત્વે 4 લાઇબ્રેરી જોવા મળે છે. તો ચાલો સૌ પ્રથમ આપણે વાત કરીએ ડોક્યુમેન્ટ્સ એટલે શું. તો ડોક્યુમેન્ટ એટલે કે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી છે, તેનો ઉપયોગ ટેક્સ્ટ ફાઇલ એટલે કે નોટપેડની ફાઇલ, વર્ડ ફાઇલ એટલે કે વર્ડ ફાઇલના જે ડોક્યુમેન્ટ્સ છે એ, સ્પ્રેડશીટ એટલે એક્સેલની શીટ અને પ્રેઝન્ટેશન એટલે કે પાવર પોઈન્ટ બનાવી શકાય છે. આ વગેરે અલગ અલગ પ્રકારની ફાઇલ બનાવવા પાવર પોઈન્ટ અને અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. જે મેઇન ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ ની અંદર તમે અલગ અલગ પ્રકારની ફાઇલને સેવ કરી શકો છો અને તમે અલગ અલગ ફાઇલ કોપી કરીને પણ રાખી શકો છો. તો ડોક્યુમેન્ટ્સની અંદર, ડોક્યુમેન્ટ લાઇબ્રેરી જે આપણી છે એની અંદર ટેક્સ્ટ ફાઇલ, વર્ડ ડોક્યુમેન્ટ્સ, વર્ડની જે અલગ અલગ ડોક્યુમેન્ટ છે, વર્ડ પેડ ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ એટલે કે એક્સેલ છે, પાવર પોઈન્ટ, પ્રેઝન્ટેશન, અલગ અલગ પ્રકારની ફાઇલોને અહીંયા સેવ કરવાની હોય છે. જનરલી તમે ક્યારેય પણ સેવ કરવા માટે પૂછો, બરાબર, પૂછે તમને, તો તમે અહીંયા સેવ કરી શકો છો. હવે આપણે એક વસ્તુ વિચારો કે જે લાઇબ્રેરીઝ છે એ શું કામ, શા કારણોથી આપવામાં આવે છે? લાઇબ્રેરી જે શા કારણોથી આપવામાં આવે છે વિચારો. ચાલો હું જ કહી દઉં. હવે તમારી પાસે 35-40 જેટલા ફોટોગ્રાફ છે, બધા એક જગ્યાએ પડેલા છે. ત્યારબાદ ફોટોગ્રાફ સિવાય તમારી પાસે થોડાક મ્યુઝિકય પડેલા છે, ત્યારબાદ તમારા વિડીયોઝ પણ છે અને થોડાક ડોક્યુમેન્ટ પણ છે. હવે આ બધી જ વસ્તુ એક જ ફોલ્ડરમાં રાખશો તો થોડુંક મેશઅપ થઈ જશે, થોડુંક ગૂંચવણ ભર્યું થઈ જશે કે આટલી બધી વસ્તુ
એક સાથે પડી લીધી, આમાંથી ક્યારે રિક્વાયરમેન્ટ પડી કોઈ ફાઇલની તો તમે કેવી રીતે ગોતી શકો? થોડુંક અમથું કોમ્પ્લિકેટેડ થઈ જાય ગોતું, એના માટે આપણે લાઇબ્રેરીઝનો ઉપયોગ કરીએ છીએ કે જેટલા ડોક્યુમેન્ટ છે બધા ડોક્યુમેન્ટના ફોલ્ડરની અંદર સાચવશું, પિક્ચર્સ છે એ બધા ફોટોગ્રાફ એ બધી વસ્તુ પિક્ચર્સ નામની જે લાઇબ્રેરી છે એમની અંદર સાચવશું, મ્યુઝિક એટલે કે જે આપણા ઓડિયો છે બરાબર એ બધા મ્યુઝિક નામની જે લાઇબ્રેરી છે એમની અંદર સાચવશું, અને વિડીયોઝ એને આપણે વિડીયોઝ નામની લાઇબ્રેરીમાં સાચવશું. તો આમ અલગ અલગ સાચવવાથી સરળતાથી તમે ક્યારેય પણ મેળવી શકો છો અને સરળતાથી એમનો યુઝ કરી શકો છો. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પિક્ચર્સ નામની લાઇબ્રેરી. તો લાઇબ્રેરીની અંદર જવાનું, ત્યાં પિક્ચર્સ નામની લાઇબ્રેરી પર હું ક્લિક કરું છું અને અહીંયા સેમ્પલ પિક્ચર્સ નામનું જે ફોલ્ડર છે ત્યાં હું જાઉં છું. હવે પિક્ચર્સ નામની જે લાઇબ્રેરી છે એ ક્યાં ઉપયોગમાં આવશે? તો કે તમારા કેમેરામાં, તમારી પાસે જે કેમેરો છે, સ્કેનર કે ઈમેલ દ્વારા તમને ક્યારેય પણ ફોટોગ્રાફ કે ઇમેજ આવા ચિત્રો સાચવવાની જરૂર પડે બરાબર, તો એને પિક્ચર્સ નામની જે લાઇબ્રેરી છે એની અંદર સાચવવા માટે રાખી શકો છો. તમે સેવ કરી શકો છો, મૂવ કરી શકો છો, કોપી કરી શકો છો, આ બધા જ ફોટોગ્રાફ તમારે પિક્ચર્સ લાઇબ્રેરીમાં રાખવા જોઈએ. તમે અહીંયા અલગ અલગ ફોલ્ડર બનાવીને પણ ડેટાને સાચવી શકો છો. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ મ્યુઝિક લાઇબ્રેરીની. તો ફરીથી આપણે લાઇબ્રેરીની અંદર વહે જાય ત્યાં આવી જશે મ્યુઝિક. મ્યુઝિક લાઇબ્રેરીનો સિમ્બોલ તમે અહીંયા જોઈ શકો છો. હવે આ જે મ્યુઝિક લાઇબ્રેરી છે એનો ઉપયોગ છે તો કે ઓડિયો સીડીમાંથી ચૂંટો અને ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ કરો તે ગીતોને સંગ્રહવા માટે આ લાઇબ્રેરીનો ઉપયોગ થાય છે. તો ચાલો સેન્ટેન્સને વ્યવસ્થિત સમજીએ. ઓડિયો સીડીમાંથી એટલે કે જો અત્યારે આપણે કોઈ સોંગ્સની સીડી યુઝ કરતા નથી, ક્યારેય પણ સોંગ સાંભળવા હોય તો માત્ર ને માત્ર આપણે ઓનલાઈન સર્ચ કરીને સોંગ સાંભળી લઈએ છીએ. પણ જ્યારે સોંગની સીડી આવતી, આ સીડીમાંથી તમારે તમારા મનપસંદ અમુક સોંગ છે એને સાચવીને રાખવા હોય તો તમારે સીડીમાં જવાનું, સીડી ઓપન કરવાની, ત્યાંથી ડેટા કોપી કરવાનો અને પેસ્ટ ક્યાં કરશો? તો કે મ્યુઝિક ફોલ્ડરની અંદર, મ્યુઝિક લાઇબ્રેરીનું જે ફોલ્ડર છે એમની અંદર તમારે પેસ્ટ કરવાનો રહેશે. ત્યાં તમે પેસ્ટ કરી દો જેથી તમે મ્યુઝિક છે એ સરળતાથી શોધી શકો અને એનો યુઝ કરી શકો. ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ કરો એ પણ મ્યુઝિક તમને મ્યુઝિક લાઇબ્રેરીની અંદર જોવા મળશે. હવે તમે સેવ, મૂવ કે કોપી કરો તે બધી જ સંગીતની ફાઇલો મ્યુઝિક લાઇબ્રેરીમાં માય મ્યુઝિક નામનું જે ફોલ્ડર છે એની અંદર સેવ કરી શકો છો, એમાં કોઈ બાંધછોડ નથી બરાબર. ત્યારબાદ છે વિડીયો લાઇબ્રેરી. વિડીયો લાઇબ્રેરી એટલે શું? તો કે તમારા ડિજિટલ કેમેરા કે કેમકોડર અથવા ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ કરેલા વિડીયોઝ, ફાઇલ જેવા વિવિધ વિડીયોને સંગ્રહવા અને ગોઠવવા માટે વિડીયોઝ લાઇબ્રેરીનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા વિડીયોને તમે સેવ કરી શકો છો, એમાં સુધારા વધારા કરી શકો છો, તેને આ વિડીયોને મૂવ કરી શકો છો. આમ વિડીયો લાઇબ્રેરી છે એ અનેક પ્રકારે ઉપયોગી થાય છે. અહીંયા તમે માય વિડીયોઝ નામનું ફોલ્ડર બનાવીને પણ ડેટાને સંગ્રહ કરી શકો છો. એકવાર ચારે ચાર લાઇબ્રેરીનું ફાસ્ટ રિવિઝન લઈ લઈએ તો સૌથી પહેલી લાઇબ્રેરી હતી વિડીયોઝ લાઇબ્રેરી, સોરી સૌથી પહેલી લાઇબ્રેરી હતી ડોક્યુમેન્ટ લાઇબ્રેરી બરાબર. આ લાઇબ્રેરીની અંદર ડોક્યુમેન્ટ સાચવવામાં આવે છે. ત્યારબાદ બીજી લાઇબ્રેરી છે એ જે પિક્ચર લાઇબ્રેરી, તો કે સેમ્પલ પિક્ચર નામની જે લાઇબ્રેરી છે તેની વાત કરવામાં આવે છે કે અહીંયા તમે ફોટોગ્રાફ રાખી શકો છો. ત્યારબાદ ત્રીજી લાઇબ્રેરી છે મ્યુઝિક લાઇબ્રેરી, કે અહીંયા તમે સીડીમાંથી કે ઓનલાઈન ડાઉનલોડ કરીને પણ મ્યુઝિક અહીંયા રાખી શકો છો અને તમારી પસંદગી મુજબ તમે અહીંયા મ્યુઝિક રાખી શકો છો. ત્યારબાદ વાત કરીએ આપણે તો વિડીયોઝ લાઇબ્રેરીની. તો તમારી પાસે જે કેમેરો છે, કેમકોડર છે, આ બધાના વિડીયો તમે ક્યાં સાચવી શકો? તો વિડીયો નામના ફોલ્ડરની અંદર. અહીંયાથી તમે ફાઇલને સેવ કરી શકો, મૂવ કરી શકો કે કોપી કરીને બીજે પણ લઈ જઈ શકો છો. તો આ હતું મ્યુઝિક લાઇબ્રેરી, અલગ અલગ ચાર પ્રકારની લાઇબ્રેરી. તો આજે આપણે ફાઇલના પ્રકાર વિશે માહિતી મેળવી,
ફોલ્ડર વિશે માહિતી મેળવી અને લાઇબ્રેરી વિશે માહિતી મેળવી લીધી છે. તો ચાલો હવે લાઇબ્રેરી તમારે ઓપન કરવી હોય તો તમે સ્ટાર્ટ મેનુથી પણ ઓપન કરી શકો છો. સ્ટાર્ટ મેનુમાં અહીં આપેલી છે ડોક્યુમેન્ટ, પિક્ચર, મ્યુઝિક અને ગેમ્સ. આપણે માત્ર ને માત્ર ત્રણનો જ અભ્યાસ કરવાનો છે, ડોક્યુમેન્ટ, પિક્ચર્સ અને મ્યુઝિક. આના વિશે વાત આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે ડોક્યુમેન્ટ ફોલ્ડરની અંદર આવીએ. તો ડોક્યુમેન્ટ ફોલ્ડરની અંદર આવી ગયા તો તમને અહીંયા એક સ્ક્રીન જોવા મળે છે. અહીંયા એક સ્ક્રીન જોવા મળે છે. આ સ્ક્રીનની આપણે પરિચય મેળવી લઈએ. તો સૌ પ્રથમ સ્ક્રીન વિશે માહિતી મેળવીએ તો સૌથી ઉપરની લાઈન એટલે કે એડ્રેસ બાર, તમે અહીંયા જે લાઈન જોવો છો અને એડ્રેસ બાર તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો હવે આપણે વાત કરીએ સૌ પ્રથમ એડ્રેસ બારની. તો એડ્રેસ બારની આપણે વાત કરી રહ્યા છીએ, સૌથી ઉપરની જે લાઈન છે એને એડ્રેસ બાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જે મારું કર્સર જોઈ શકો છો, પીળા કલરનો ડોટ કરેલો છે, તેને એડ્રેસ બાર તરીકે ઓળખવામાં આવે છે. આ એડ્રેસ બારમાં દર્શાવે છે કે તમે અત્યારે ક્યાં ફોલ્ડરમાં કઈ જગ્યાએ છો એ એડ્રેસ બારની અંદર દર્શાવવામાં આવે છે. આ બધી જેટલી આપણે વાત કરીએ છીએ એના બધા જ વિશે આપણે ડિટેલમાં પણ માહિતી મેળવવાના છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ મેનુ બારની. તો મેનુ બાર વિશે વાત કરીએ તો અહીંયા એક મેનુ બાર આપેલી છે જો, બરાબર, ફાઇલ, એડિટ, વ્યૂ, ટૂલ્સ અને હેલ્પ. તો આમ અલગ અલગ પાંચ મેનુ આપેલા છે. ફાઇલ મેનુની અંદર તમે જોઈ શકો છો, બરાબર, નવી ફાઇલ બનાવવા માટે એડિટની અંદર કટ, કોપી, પેસ્ટ. ત્યારબાદ વ્યૂની અંદર કેવી રીતે તમારે ફાઇલ જોવી છે, ટૂલ્સ અને હેલ્પ. આમ અલગ અલગ વસ્તુ તમને જોવા મળે છે. તો મેનુ બાર હતું, મેનુ બાર પછી આવે છે ટૂલ બાર. તો ટૂલ બારની અંદર તમે જોઈ શકો છો ત્રણ વસ્તુ આપેલી છે, ઓપન, ઓર્ગેનાઇઝ, શેર વિથ અને ન્યૂ ફોલ્ડર. કે તમારે નવું ફોલ્ડર બનાવવું હોય તો ત્યાં માત્ર ને માત્ર ક્લિક કરીને પણ તમે નવું ફોલ્ડર બનાવી શકો છો. ત્યારબાદ જે નીચેથી સ્ટાર્ટ કરીએ તો નીચેથી જોઈએ તો સૌથી નીચે આવે છે ડિટેલ પેન. ડિટેલ પેનની અંદર તમે કોઈ પણ આઇકન ઉપર ક્લિક કરો તો તેના વિશે ડિટેલમાં તમને માહિતી જોવા મળશે. તો મેં જો અહીંયા એ પાવર સોફ્ટ ઉપર ક્લિક કર્યું તો શું આવ્યું, તો કે એ પાવર સોફ્ટ એ શું છે, તો કે ફાઇલ ફોલ્ડર છે અને ડિટેલ આપેલી છે 13/10/2020 16:44 એટલે કે બપોરે 4:44 લાસ્ટ મોડિફાઈ કરવામાં આવેલું હતું. તો એના વિશેની માહિતી તમે ત્યાં મેળવી શકો છો. અહીંયા અલગ અલગ ફોલ્ડર્સ પણ આપેલા છે અને આ જે અત્યારે જે બ્લેન્ક પાર્ટ વધે છે એ બ્લેન્ક પાર્ટને ફાઇલ લિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ જે બ્લેન્ક પાર્ટ છે એને ફાઇલ લિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તમારી સ્ક્રીનમાં ડાબી બાજુ અહીંયા નેવિગેશન પેન આપેલી છે. નેવિગેશન પેન છે એની મદદથી તમે સરળતાથી એક ડ્રાઈવમાંથી બીજી ડ્રાઈવમાં સરળતાથી જઈ શકો છો. એના માટે જ નેવિગેશન પેનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ હતી બેઝિક સ્ક્રીન. તો હવે સ્ક્રીન વિશે માહિતી મેળવી લીધી છે તો એકવાર ફાસ્ટ રિવિઝન કરી લઈએ. અત્યાર સુધી આપણે જેટલું શીખ્યા તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કર્યું હતું વિન્ડોઝ ફાઇલ અને ફોલ્ડરથી. વિન્ડોઝ ફાઇલ અને ફોલ્ડરથી આપણે શરૂઆત કરી હતી. ત્યારબાદ વિન્ડોઝ અને ફાઇલ અને ફોલ્ડર પછી આપણે ડેસ્કટોપ પર એક ફોલ્ડર બનાવ્યું હતું. એ ફોલ્ડરની સાથે સાથે બીજી ત્રણ ફાઇલ બનાવેલી હતી, જેમાં પહેલી ફાઇલ હતી ડેમો 1 જે નોટપેડ દ્વારા બનાવવામાં આવેલી ફાઇલ હતી, નોટપેડની ફાઇલ હતી. ત્યારબાદ ડેમો 2 નામની ફાઇલ બનાવી, એ ફાઇલ હતી વર્ડપેડની. અને સૌથી છેલ્લી ફાઇલ છે માઇક્રોસોફ્ટ વર્ડની. તો આમ અલગ અલગ તમે અત્યારે સ્ક્રીનમાં ત્રણ ફાઇલ જોઈ શકો છો. ત્યારબાદ આપણે ચિત્ર માટેની ફાઇલ બતાવી હતી અને મ્યુઝિક માટેની પણ બતાવેલી છે. અહીંયા આપણે માત્ર ને માત્ર ત્રણ ફાઇલને જ ઇન્ક્લુડ કરેલી છે, બાકીની જે ફોટોગ્રાફ જે તમને બુકમાં જોવા મળશે. હવે ખાલી ફોલ્ડરની નિશાની શું અને ભરેલા ફોલ્ડરની નિશાની શું એના વિશે પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. તો હવે આપણે વાત કરીએ લાઇબ્રેરીઝ વિશે. લાઇબ્રેરી મુખ્યત્વે ચાર પ્રકારની લાઇબ્રેરી જોવા મળે છે, ડોક્યુમેન્ટ, પિક્ચર, મ્યુઝિક અને વિડીયો. ડોક્યુમેન્ટ નામની જે લાઇબ્રેરી છે તેની અંદર આપણે આપણા ડોક્યુમેન્ટ્સ સાચવવાના હોય છે. ડોક્યુમેન્ટ સાચવવાના હોય છે મીન્સ કે તમારા કોઈ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, એમને ફોટોગ્રાફ
ફોટોગ્રાફી કરીને તો પણ તમે અહીંયા રાખી શકો છો. આ ડોક્યુમેન્ટ ફોલ્ડરની અંદર તમે વર્ડ ડોક્યુમેન્ટ, ટેક્સ્ટ ફાઇલ, વર્ડ પેડ ડોક્યુમેન્ટ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, આમ અલગ અલગ સોફ્ટવેરની ફાઇલ તમે અહીંયા સેવ કરી શકો છો. ત્યારબાદ છે પિક્ચર્સ. તો પિક્ચર્સ નામની જે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીની અંદર તમે તમારા ફોટોગ્રાફ સેવ કરી શકો છો. અહીંયા તમે જોયું કે અલગ અલગ ફોટોગ્રાફ સેવ કરેલા છે. હવે ત્યારબાદ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મ્યુઝિકની. તો મ્યુઝિક નામનું જે ફોલ્ડર છે એની અંદર માત્ર ને માત્ર મ્યુઝિક જ ડેટા સમાવવામાં આવે છે. અહીંયા તમે સીડીમાંથી ડેટાને કોપી કરીને લઈ શકો છો, અથવા તો ઇન્ટરનેટમાંથી ક્યાંયથી ડાઉનલોડ કરેલો ડેટા હોય તો એ તમે મ્યુઝિકમાં મૂકી શકો છો. અને રહી વાત સૌથી છેલ્લે વિડીયોની, તો વિડીયોઝ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો કે તમારા ડિજિટલ કેમેરા, કેમકોર્ડર, આ કોઈ પણ જગ્યાએ તમે વિડીયો શૂટ કરેલા હોય તો આ બધા જ વિડીયોને તમે વ્યવસ્થિત રીતે વિડીયોઝ નામના ફોલ્ડરમાં રાખી શકો છો. વિડીયોઝ નામના ફોલ્ડરમાં રાખી દીધા. ત્યારબાદ હવે આપણે વિન્ડોઝની જે સ્ક્રીન છે એના વિશે માહિતી મેળવીએ. વિન્ડોઝની સ્ક્રીનમાં કઈ કઈ બાર આપેલી છે? તો કે સૌથી પહેલા મેન્યુ બાર આપેલી છે, ત્યારબાદ એડ્રેસ બાર, ટૂલ બાર, લાઇબ્રેરી પેન, ફાઇલ્સ, ફોલ્ડર્સ, ડિટેલ પેન, નેવિગેશન પેન અને ફાઇલ લિસ્ટ, આમ અલગ અલગ પ્રકારની માહિતી આપેલી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે ટોપિક છે ત્યાંથી ફરીથી આગળ વધશું. થેન્ક યુ.